રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે અને નેતાઓ અલગ અલગ વિસ્તારમાં પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે ત્યારે સૌથી વધુ રાજકીય ચર્ચા ચાની કિટલી પર થતી હોય છે જેથી વીટીવીની ટીમે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ચાની કિટલી ચલાવતા લોકોની મુલાકાત લીધી હતી ત્યારે ચાલો જાણીએ શું છે ચાવાળાના દિલની વાત રાજ્યમાં આ ચા જેવું જ ગરમ રાજકારણ છે કારણ કે ચૂંટણી આવી ગઈ છે અને ચૂંટણીને લઈને જ અનેક જગ્યાએ ચર્ચાઓ થાય છે પરંતુ આ ચૂંટણીની સૌથી વધુ ચર્ચા છે તે આ ચાની કીટલીઓ પર થાય છે ત્યારે ચા બનાવતા જે લોકો છે તેની સાથે આજે આપણે વાત કરીશું કે રાજ્યમાં રાજકારણ કેવું છે ખાસ અહીં કેવા પ્રકારની ચર્ચાઓ થાય છે કારણ કે કોંગ્રેસ ભાજપ અને આપ આ ત્રણ પક્ષ છે તે આ વખતે ચૂંટણી મેદાનમાં છે શું કહેશો ચૂંટણી આવી ગઈ છે કેવો માહોલ લાગે છે આ વખતે સારું માહોલ છે આ ફેરે આમ આદમી પાર્ટી કોંગ્રેસ ના ભાજપની ઝડપ છે પણ કામ ભાજપ સરકારે બહુ સારા કર્યા છે એના માટે ભાજપ સરકાર હી જીત છે પ્રચાર કેવો કોણ કોણ કરવા આવે બધા આવે પ્રચાર કરવા પ્રચાર કરવા બધા આવે પર કામ ભાજપ સરકારે બહુ સારું કર્યું છે પછી આમ આદમી પાર્ટી વાળા નીકળશે કે નથી નીકળતા આમ આદમી પાર્ટી તો દેખાવામાં જ નથી આવતી દેખાતી જ નથી તમારા બધા બેઠા બેઠા ચર્ચા કરતા હોય શું વાતો કરતો હોય ચૂંટણીની ભાજપે જે કામ કર્યું એવું કોઈ સરકાર ના કરી શકે આ તો ચોર સરકાર છે દિલ્હીની આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ જે લોકોને પાગલ બનાવે છે દિલ્હીમાં જઈને જો કેવું કામ છે એનો હાવ વકવાસ કામ છે અહીંયા ચાલે જ નહીં ભાજપ સિવાય તમારા કોઈ મુદ્દાઓ સમસ્યા છે કે જે તમે કોંગ્રેસ ભાજપના નેતાઓ સામે રાખતા હોય અમારી કોઈ સમસ્યા નથી ઠીક છે અમારી સમસ્યા અમારા ધંધા પાણી ચાલે બહુ સારું કામકાજ છે ભાજપ સરકારનો ભાજપ સરકાર જેવું કોઈ સરકાર છે જ નહીં ગુજરાતમાં નાની મોટી અસર નીકળે ગેસના બાટલા આ બધું તો ઉપર છે ચાલે છે એટલે આ સરકારમાં કશું છે ને જેટલી સરકાર રાહત ચાલે છે એટલી બરોબર છે કોઈ અમારી એવી સમસ્યા છે નહીં કોઈ સમસ્યા ના કોઈ સમસ્યા છે નહીં આ નેતાઓ છે એ ચૂંટણી ટાઈમે જ પ્રચાર કરવા આવે કે પછી કોઈ દેખાય છે ખરા કોંગ્રેસ હોય ભાજપ હોય આમ આદમી તો પહેલી વાર આવી ના નેતાઓ તો આવે જ છે ને કામકાજ હોય એટલે આવે જ છે નેતાઓ તો હા હા આપે જ છે ને જવાબ આપે અધિકારીઓ નથી ત્રાસ નહીં આ વિસ્તારમાં બિલકુલ કમ્પ્લીટ ચાલે છે કાકા શું નામ બળદેવભાઈ બળદેવભાઈ આ ચૂંટણી આવે તો બધા પ્રચાર બચાર કરવા નીકળે બધા નથી નીકળતા નીકળ્યા કોણ કોણ આવે બધા આવે કોણ ઓણ ઓળખા આવે ખરા હમણાં આવે કે ઈ નથી આવતા એ આવે છે ચૂંટણી ટાઈમે જ દેખાય કે પછી કઈ પેલા કોઈ દેખાય ના લે આવે છે જોર કેનું લાગે અહીંયા તો વેજલપુર આવતું હશે ને વેજલપુર કોનું જોર લાગે વેજલપુર એટલે આવે ને બીજું હું જોર હાલો ક્યાં નેતા કોંગ્રેસ વાળા દેખાય ભાજપ વાળા વધારે કોણ દેખાય ભાજપ ને કોંગ્રેસ બે આવે આવે આ વિસ્તારની સમસ્યા શું છે કેની પાણી વરસાદના પાણી ભરે શું ભરે તમે કઈ વાત કરો હો નેતાને પાણી ભરાય પાણી ભરાય નેતા મત માગવા ત્યારે કયો શું નથી કેતા એને વાતચીત ચાલે શું કયો તમે કે ભાઈ આ ગટરો લાઈનો થોડી સુધાર હોય આપે જવાબ આપે આપે ચૂંટણી પછી આપશે જવાબ એવું લાગે કે પછી કોઈ નથી બોલતો કઈ છે આપશે ધીરે હા 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 અત્યારે તો આયા કરી દઈએ હા શું નામ ભાઈ તારું મારું નામ દેસાઈ સંજય બળદેવભાઈ સંજય કેટલા ટાઈમ થી ચાવે છે અહીંયા મારા પપ્પા પહેલાથી જ હતા એ 20-22 વર્ષ જેવું થઈ ગયું અહીંયા તું કેટલા ટાઈમ થી આવે મમ 2-5 વર્ષ થયા તો આ નેતાઓ બધા દેખાય છે પ્રચાર કરવા પ્રચાર કરવા માઇક લઈને બધા નીકળતા હોય દેખાય ખરા નજરમાં ખરા ભાજપના કોંગ્રેસ બધા આમ પાર્ટી બધે તમારા વિસ્તારમાં કેવી સમસ્યાઓ છે કા સંજય આપણે એવી કોઈ એટલી જવું સમસ્યા નહીં બરોબર જો આપણે ઝાડું બી સાફ બધું સાફ સફાઈ બી રાખીએ છીએ બરાબર જેથી કરીને આપણે કોઈ એટલી તકલીફ નથી પડતી બીજી કોઈ કોમન વરસાદની પાણીના ખરાબ રસ્તાઓની આવી વરસાદ વધારે ફોર્સ હોય તો આપણને બે કલાક માટે તકલીફ પડે કે પાણી ભરાઈ જાય આડે ચંગો ફોર્સ વધારે હોય એટલે વરસાદનો તો કયા 1.5 કલાકની અંદર સાફ થઈ જાય શું લાગે આ વિસ્તારના નેતા કેવા હોવા જોઈએ ખાલી અપેક્ષાઓ શું છે તમારી આપણી તો કોઈ અપેક્ષા ના હોય જો બરોબર આપણે જે પબ્લિક જાય એ થઈએ કે આપણે તો એક હું કહું કે આ ભાઈ હું ભાજપ લાયક પણ એવું ના થઈએ કે એટલે આપણે દરેકનું જોવું પડે ને યાર દરેકનો વિષય હોય પબ્લિક અહીં બધા આવે ચાની ચૂંટણીની ચર્ચા શું કરતા હોય એવી તો કોઈ એટલી ચર્ચા નહીં હોતી ચા પીને જતા રહે કારણ કે બેસવાની સગવડ નહીં ને
એના હિસાબે હું રાખતો નહીં, કેમ કે ભીડ ભાડ ઓછું થાય મારે અહીંયા. મારે એ જ વિષય જોવા કે ભીડ ઓછી રહે તો સારું છે. તમને એવું લાગે કે સરકાર તમારા માટે કેવી એવું છે ખાસ, કારણ કે મોદી સાહેબ ચા વેચતા વેચતા પ્રધાનમંત્રી બની ગયા? એવું તો હું તો ના કહી શકો, હું એમ વધારે માટે બની જઈશ. બહુ ખરી તારે? ના ભાઈ, બસ આપડે આટલો બહુ સેવા છે, આનથી વધારે કઈ સેવા કરવી નહીં. કાકા શું નામ તમારું? દલપતભાઈ. કેટલા વર્ષથી ચા વેચવા આવ્યા? 40 વર્ષ. 40 વર્ષ તો અત્યારે આયા નેતાઓ પ્રચાર કરવા આવે કે નથી આવતા? આવે ને. શું ક્યાં આવીને? મત આવજો અમને એમ કે. અમે તો જે કામ કરે એટલે ઉજાય ને, કામ કરે ઉઠાય. કોંગ્રેસ છોડાવે કે નથી આવતા મત માગવા? કોઈ આવતું નહીં. ચૂંટણી પછી કોઈ દેખાય કે નથી દેખાતું? આ સાહેબ ચાપ્યો, ગાડી લઈને આ જગ્યા. ના, એ બધું નામ યાદ ના હોય. ભાજપ પછી કોણ આવ્યું હતું? પેલા બેન ને આ જગ્યા. રજૂઆત કરી કે અમારે આવી સમસ્યા છે, રસ્તા ખરાબ છે? ચાપી વાત આપો, ખોટું બોલ. લેવાનું કે તમારે? અમે રેડિયો મિર્ચી. સમસ્યાઓ છે તમારા વિસ્તારમાં કે નહીં? અમે તો આખો દાવો એ હોય જ. શું નામ તમારું? સંજયભાઈ રબારી. સંજયભાઈ કેટલા વર્ષથી કેટલી ચલાવો? મારી 15 વર્ષ જેવું થયું હશે. આ ચૂંટણી આવે તો કેવું આ વખતે માહોલ લાગે? આવે બધે પ્રચાર કરવા? પ્રચાર કરવા ચાલુ હોય ભાજપનો. તમારા એવી ધંધાની કઈ વસ્તુ જે આ ચૂંટણીમાં ઘટી રહી છે પૂરી થવી જોઈએ? હાલ તો કોઈ એવું નહીં. બધું નડે? ના ના, ચાલે જાય ધીમે ધીમે. 15 વર્ષ પહેલા ચાલુ કરતા ગેસ નો ભાવ, બાટલા નો ભાવ શું હતો? ત્યારે તો કઈક ઓછો હતો, 600 રૂપિયા ની આજુબાજુમાં હતો. કેટલામાં પડે? અત્યારે તો 1100 રૂપિયા. એક ચા કેટલા? 10 રૂપિયા ની આપો? હા, 10 રૂપિયા ની છે. નીકળી જાય ખર્ચો? નીકળી જાય? નીકળી જાય, મળે કઈક 5-7 રૂપિયા. અમારે ખર્ચો ઘાટતા બધું 3-4 રૂપિયા જેવું મળે. પેટ્રોલ ડીઝલ ના ભાવ ના બધી અસર કરે. તમે નેતાઓ આવે તો રજૂઆત કરો કે એક મધ્યમ વર્ગ માટે એટલું થવું જોઈએ. આટલા સુધી તો કોઈ નેતા મળ્યા નહીં. ના, અહીં કોઈ મત માગવા જ નથી આવતું. રહેવાનું ક્યાં તમારે? મારે રહેવાનું અહીંયા જાંબાવાડી. ત્યાં આવે કોઈ ન્યાય કોઈ નથી આવતું. પ્રચાર માટે નીકળે રિક્ષાઓમાં, રેલીમાં ને એવું બધી, પણ આપણા રૂબરૂ ક્યારે મળ્યા નથી એટલે આપણે કોઈ વાત નથી. ચૂંટણી પછી તો કઈ કોઈ નહીં દેખાતું? ચૂંટણી પછી દેખાય, પણ અમુક રાકેશભાઈ દેખાતા હતા. રાકેશભાઈ દેખાતા અમારા ઘર બાજુ દેખાતા હતા. એક કામ કરે રાકેશભાઈ, એક્ટિવા લઈને ફરતા ને રાકેશભાઈ આવતા. બાકી કોઈ આવક નથી આવતું? હવે અત્યારે નવા આવ્યા, એમનો કોઈ પરિચય આપણે છે નહીં. હાલ કોંગ્રેસ વાળા આવે? કોંગ્રેસ વાળા જ મળ્યા જ નથી આપણા. હાવડા વાળા? ના, એ તો નવા આવ્યા, ક્યાંથી આપણને કઈ ખબર હોય? એનો તો પ્રચાર ચાલતો જ નથી હાલ. અહીંયા તો હજુ ભાજપની રિક્ષાઓ ને એવું બધું ફરે છે, એમનો પ્રચાર ચાલુ. તમને કઈ એવું લાગે કે ભાઈ ભાજપ કે કોંગ્રેસ ગમે ની સરકાર બને તો આ સમસ્યાઓ સોલ્વ થવી જોઈએ? હા, સરકાર કોઈ બી બને પણ મધ્યમ વર્ગ ને થોડી સહાય મળે એવું કરે તો સારું. બાટલા છે, પેટ્રોલ છે, દરેક વસ્તુમાં. કેમ કે નાનો માણસ તો મરી જ જાય ને આમાં. સૌથી ગરીબ હોય એને તો વાંધો ના આવે, પણ જે મધ્યમ હોય એને તો લોચા થઈ જાય ને. ઘર ચલાવવામાં કેટલું મુશ્કેલ પડે? મુશ્કેલ તો પડે જ ને. કમાઈએ ત્યારે મેળાવે, હવે આમાં આખો દિવસ નીકળે ત્યારે 1000 રૂપિયા જેવું કમાઈએ, પણ એટલો હાટો લાઇટ બિલ ને આન તેન બધો ખર્ચા થઈ જાય. અઘરું પડે, અઘરું પડે. બિલકુલ. તો આ ચાઈ વેચનારા વેપારીઓ છે તેની સાથે આજે આપણે વાત કરી. મોંઘવારીએ જે પ્રમાણે માજા મૂકી છે તે પ્રમાણે મોંઘવારીની અસર છે તે તમામ વર્ગને પડી રહી છે. ત્યારે આ ચાઈ વેચનારા વેપારીઓનું પણ કહેવું છે કે તમામ વર્ગને સાથે લઈને ચાલવું પડશે, અને ખાસ કોઈ પણ સરકાર આવે તેને એક જ તાત્પર્ય કે મોંઘવારી હટાવવાનું કામ કરવું પડે, કારણ કે તો જ આ નાના વેપારીઓ છે તે બેટકનું ખાઈ શકે અને પોતાનું ગુજરાન છે તે ચલાવી શકે. કેમેરા પર્સન અજય પટેલ સાથે દીક્ષિત ઠકરાર, VTV ન્યૂઝ, અમદાવાદ.